નર્મદા જિલ્લાના કલેક્ટર શ્રી ડી શાહે જિલ્લાના અમલીકરણ અધિકારી શ્રીઓને તેમના વિભાગના નિયમિત બજેટની પ્રોવિઝનમાં સમાવેશ થઈ શકતા ન હોય તેવા ઇનોવેટિવ પ્રોજેક્ટ્સની દરખાસ્ત તવારે જિલ્લા કલેક્ટરશ્રીને મોકલવા સૂચના આપી છે, જેથી કરીને આવા પ્રોજેક્ટ્સનું અમલીકરણ સીએસઆર ફંડ હેઠળ આવરી લઈને જિલ્લાના પ્રજાકીય સુખાકારીના કામો હાથ ધરીને જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના માનવીને લાભાન્વિત કરાશે. જિલ્લા કલેક્ટર શ્રી ડી એસ શાહના અધ્યક્ષપદે આજે રાજપીપળા કલેક્ટરના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ શ્રી નીરજકુમાર પ્રાંત અધિકારી શ્રી કેડી ભગત અને શ્રી દીપક બારિયા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર શ્રી ડી એસ શાહે વધુમાં તપાસ અમલીકરણ અધિકારીશ્રીઓને જે તે પ્રોજેક્ટના અને કાર્યયોજનાના અમલીકરણ બાબતોને workshop rakhiye aspirational district rural entire country and with this team with this leadership start thyu tyare sir 49 pa hata amari che csr na pade avana che tane kona tv ta aapre to pade ki kona kona ta asmana ne asmana ne jo hu tamne kahu chu se એમ કરી ગયો અને તેનું કારણ હવે જોવો કલ્ચરમાં ઇમ્પ્રુવ થયો છે. એના તારીખે અન્ય ખૂબ જ અગત્યની પ્રકારની વ્યસ્તતાઓ છે. અનુકૂળ સાનુકૂળ પ્રતિકૂળની વાત નથી કરતો, પણ આપણે ન્યાય કરે વડે ફ્રન્ટ મેઇન સ્લાઇડ ઉપર નહીં આવીએ. હા ઠીક છે કશ્યપભાઈ સર. હા સર